નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે. પંચમહાલ હાલોલમાં રૂપિયા 6.77 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી વિકસિત જાતિ માટેની આદર્શ નિવાસી શાળાનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું. હાલોલમાં રૂપિયા 6.77 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી આદર્શ નિવાસી શાળા અહીંના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વની સાબિત થશે. 150 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની આ કુમાર શાળામાં ધોરણ 9-12 વિદ્યાર્થીઓ માટે રહેવા જમવા સહિતની તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. હાલોલ ખાતે આદર્શ નિવાસી શાળા કુમાર વિકસતી જાતિના નવીન મકાનનું લોકાર્પણ સમારોહમાં બોલતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે ઉક્ત વાત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે આ આદર્શ નિવાસી શાળામાં 9 વર્ગખંડ, રહેવા માટેના વિસોરડા, ગ્રંથાલય, લેબોરેટરી, કમ્પ્યુટર રૂમ, પ્રાર્થના ખંડ, પીવાના પાણી માટે આરો તેમજ કુલર સહિતની તમામ આધુનિક સુવિધાઓ સાથે વિકસિત જાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આદર્શ નિવાસી શાળા યોજના થકી રાજ્ય સરકાર વિકસતી જાતિના શિક્ષણના તમામ અવસર પૂરા પાડી રહી છે. આ પ્રસંગે વિકસતી જાતિ કલ્યાણ બોર્ડના નિયામક એની નીનામાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ગુજરાત રાજ્યના મંત્રી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન, ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, હાલોલ નગરપાલિકા પ્રમુખ વિભાગસિંહબેન દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, અગ્રણી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર સુજલ મૈયત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિકારી સહિતના અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમીશ સત્યની સાથે. પંચમહાલ જિલ્લા ખાતે હાલોલ તાલુકામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તક વિકસતી જાતિના કુમારો માટે એક સુંદર મજાનું શૈક્ષણિક ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં આજના કાર્યક્રમમાં રાજ્યના અમારા સાથી શ્રી જગદીશસિંહજી પરમાર સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા સાંસદશ્રી, અમારા ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્રના વડા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સૌ ઉપસ્થિત રહ્યા હતા. અને આ બંધકામ એ 6,70,00,000 ખર્ચે બનાવવામાં આવ્યું છે. અહીં 129 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને રહેવાની અને શિક્ષણની એ બંને સુવિધાઓ અહીંથી ઉપલબ્ધ થશે. આ શૈક્ષણિક કાર્ય 1991-92 કોઈ સંસ્થાના મકાનમાં અથવા તો ભાડેના મકાનમાં ચાલુ હતું, જે આજે રાજ્ય સરકાર દ્વારા આ બંધકામ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને સૌ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવું છું કે આ શાળામાં, આ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે અને એની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરે, સાથે સાથે એમના માતા પિતાનું, પરિવારનું અને પંચમહાલ જિલ્લાનું અને સાથે હાલોલનું પણ નામ રોશન કરે એવી શુભકામના પાઠવું છું. અને આજે આ સરસ મજાનો કાર્યક્રમ COVID-19ના નિયમ સાથે પૂર્ણ થયો છે. ફરીથી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.